નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં આજે હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે યુવાઓને લઈને યુવાઓને લઈને એ ચર્ચા કરવી છે આજે કે યુવાઓ એક બાજુ સોશિયલ મીડિયા તરફ તો વધ્યા છે એમ કહેવાય કે રીલ્સ જોવે છે પોસ્ટ કરતા હોય છે પછી પેલું કહેવાય કે એમ કહેવાય કે પેલું સર્ફિંગ કરતા હોય છે એ બધું જ કરતા હોય છે પણ આધ્યાત્મ તરફ પણ અત્યારનું યુવા ધન વળ્યું છે એમાં કોઈ શંકા સ્થાન નહીં એમ કે રીલ બનાવવાના બહાને પણ તેઓ કેદારનાથ જાય છે તેઓ રામેશ્વરમ જાય છે સોમનાથ મંદિર જાય છે ઇવન એમ કહેવાય ને કે નાનામાં નાનું મંદિર ચાલો હું ખોડિયાર માતાનું કોઈ એક મંદિર લઈ લઉં પછી પેલું કહેવાય ને કે એક બીજા અંદર એવા રામા રામદેવ પીરનું પણ હું તો મંદિર લઈ લઉં આટલા મોટા મોટા મંદિરો છે અત્યારે હાલ તો જે ખાટુ શાહ મહારાજનું પણ છે પછી જે ખોડિયાર માતાનું હોય કે પછી અન્ય કોઈ પણ માતાજી કે ભગવાનના જે પણ કોઈ મંદિરો છે એ બધામાં અત્યારે હાલ તો જવા લાગ્યા છે જવા લાગ્યા છે આધ્યાત્મની જે પણ કોઈ બાબતો છે એની ઉપર પણ ક્યાંક તેઓ ચર્ચા કરતા હોય છે કે ના આપણે ભગવાનનું નામ લેવું જોઈએ ના લેવું જોઈએ સોશિયલ મીડિયા ઉપર પણ અત્યારે તો જે ફોકસ કરવું જોઈએ ના નહીં પણ એમાં પણ જો કેદારનાથ જઈએ તો ઘણું સારું રહે હરદ્વાર જઈએ તો પણ બહુ સારું રહે એવી બધી બાબતો જોવા મળતી હોય છે પણ આધ્યાત્મને લઈને એક એવી બાબત સામે આવી કે જૂનાગઢની એક યુવતી હતી એ એ હરદ્વાર જે ફરવા માટે ગઈ ત્યારે તે ગુમ થઈ ગઈ હતી જુનાગઢમાં યુવતી જે ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરતી હતી પછી યુવતીને આધ્યાત્મિક પ્રવચનો સાંભળીને મન પણ બદલાયું હતું પછી એમ કહેવાય કે મન બદલાયું ચલો તેમણે સ્વીકાર્યું પણ ખરી કે ના જે આધ્યાત્મ તરફ અત્યારે આવતો જે આપણે આગળ વધ્યા છીએ તે ઘણી સારી એવી બાબત છે આગળ વધવું પણ જોઈએ એ બધી જ બાબત તેમણે કહી પણ સવાલ અત્યારે આવતો એ પણ એને ઉભો રહે છે ને કે આ જે આધ્યાત્મ તરફ બદલાયા તો તેમના મમ્મી પપ્પા સાથે વાત કરી કે ના કરી એ પણ એક સવાલ છે સાથે એક બાબત એવી પણ આવતી હોય છે કે ચલો વાત કરી તો કેવી રીતે કરી પણ પુત્રીને શોધવા માટે પિતાએ હાઈકોર્ટમાં હેબિયસ કોપર્સ ફાઇલ કરી અને અરજી કરી અને ક્યાંક કહ્યું કે મારી પુત્રીનો હવે શોધો એ છે ક્યાં ચલો ના ને ક્યાં અધ્યાત્મ તરફ વળતા હોય સારી રીતે વળતા હોય પણ આ રીતે એકદમ અચાનક જ ગાયબ થઈ જવું એ કેટલું યોગ્ય તેને લઈને પણ એક સવાલ અત્યારે તો યથાવત જોવા મળતો હોય છે બીજી બાજુ યુવતીએ તો મક્કમપણે કોર્ટમાં કહી દીધું કે હવે મારે પાછું નથી જવું જે રીતે એમ કહેવાય કે મને જવા માટે મંજૂરી આપી દો કોર્ટ ચેમ્બરમાં યુવતીને બોલાવીને તકલીફ હોય તો રસ્તો કાઢવા માટે પણ કહ્યું હતું કે આપણે રસ્તો કાઢી લઈએ ચલો પહેલાં ના ફાવતું હોય તો કંઈ પણ હોય તો યુવતીએ મક્કમ હોવાથી કોર્ટે તેને જ્યાં જવું હોય ત્યાં જવા માટે મંજૂરી પણ આપી દીધી તો હવે આ આધ્યાત્મિક શું મન બદલાય છે આ પ્રકારનું એની પર ચર્ચા વિચારણા કરવી છે ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડોક્ટર જ્યોતિક બજેજ કે જેઓ મનોચિકિત્સક છે મુકેશભાઈ ઓઝા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ વિશ્લેષક છે સાથે સાથે હર્ષભાઈ સંઘાણી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે જે આપ ત્રણ શોધ પેલા તો સ્વાગત છે મુકેશભાઈ મારે શરૂઆત તમારાથી કરવી છે યુ મુકેશભાઈ આપણે એમ કહેવાય ને કે રાજકીય ગતિવિધિઓ તો આપણે બહુ બધી ચર્ચી સાથે સાથે ઉત્સવોને લઈને પણ આપણે ઘણી બધી ચર્ચા કરતા હોઈએ છીએ એમ કહેવાય કે આધ્યાત્મને લઈને પણ આપણે એમ કહેવાય કે ઘણી બધી ચર્ચા કરી અત્યાર સુધી પણ મુકેશભાઈ આજે બાબત સામે આવી છે જૂનાગઢવાળી કે જૂનાગઢમાં યુવતી સોરી જૂનાગઢની યુવતી એ હરદ્વાર ફરવા માટે ગઈ પછી અચાનક ગુમ થઈ ગઈ પાછી આવી તો એને એમ હતું કે હવે મારે આ બધું નથી કરું મારે માત્ર માત્ર આધ્યાત્મ તરફ જ અત્રા તો વધવું છે ચલો આધ્યાત્મ તરફ વધે કોઈ ના નહીં પણ આ રીતે માતા પિતાને કહ્યા વગર એકદમ ગાયબ થઈ જવું એ પણ કેટલું યોગ્ય સૌથી પહેલાં તો આપનો મંતવ્ય એ પૂછવા માંગીશ કે આધ્યાત્મિક પ્રવચનોથી આ મન બદલાયું છે કે શું યજ્ઞભાઈ આજની જનરેશન જે છે ને એ ખૂબ જ વિચારશીલ ધરા ધરાવે છે

ખૂબ જ મોટી જવાબદારીઓ જે લઈ ન શકે જે સ્વીકારી ન શકે એનો ભાર લાગવા માંડે ત્યારે એને દુનિયા છોડવાનું મન થાય એને મુક્તિનો માર્ગ જોઈએ એના અધ્યાત્મ જોઈએ એવી વિચારધારા જયારે એના મગજમાં આવી જાય ત્યારે એને બધું જ નકામું લાગતું હોય છે અત્યારે જે ભૌતિક સુખ સુવિધા લાગતી હોય છે એ બધું નકામું લાગતું હોય છે આપણે જૈન જોતા હોઈએ કે કરોડો કરોડો રૂપિયાનું ઘરમાં પોતાનું પરિબળ હોય એટલી તાકાત હોય છતાં પણ એ અધ્યાત્મના માર્ગે જાય છે અને પગવાળા પેદલ જાય છે અધ્યાત્મનો આનંદ એક અલગ આનંદ છે અને એના માટેનું એક પ્રકૃતિ એનું એક વાતાવરણ જયારે જેને ગમી જતું હોય છે ત્યારે જાય છે એ પહેલા પણ આપણે જોયું છે કે તપમાં બેઠા છે એટલે જયારે વ્યક્તિ માનસિકતાથી કંટાળી જાય એનું મન વિચલિત થઈ જાય ત્યારે ધર્મના માર્ગે જાય યોગના માર્ગે જાય અધ્યાત્મના માર્ગે જાય એટલે આવું થતું રહ્યું છે

એટલે કે આપણે કદાચ અધ્યયન કરીએ તો પણ એવું જ કે તમે તમારા જીવનમાં પહેલા જેટલું સુખ પામવાનું છે પામી લો પછી તમે અધ્યાત્મના માર્ગે જાઓ અધ્યાત્મનો માર્ગ એટલે તમારું મન સ્થિર કરવું ધર્મ પ્રત્યે પ્રકૃતિ સાથે તમારું મનમેળ કરવો એટલે તમને શાંતિ અને સુખદ અનુભવની અનુભૂતિ થાય એટલે એવી અનુભૂતિ જયારે તમે તપમાં બેઠા હો યોગ કરતા બેઠા હો ત્યારે થતી હોય છે હવે આ એક ફિઝિયોથેરાપીસ્ટ ડોક્ટર એને કદાચ એના સમયકાળની અંદર એવી કોઈ ઘટનાઓ જોઈ હોય એવું કોઈ વાતાવરણ જોયું હોય અને એને એવું લાગતું હોય કે આ બધું આવું બધું કરવાનું આવા આવા આવું આવું બધું સામેથી વાતાવરણ એને મળે છે અન્યાયનું વાતાવરણ મળે છે કે બળાત્કારના કેસો જોવા મળે છે બે ટાઈમ ખાવાનું તો મળી જ રહેવાનું છે પરંતુ એની અંદર બે વસ્તુનું ડેવલપમેન્ટ વધુ થાય છે વ્યક્તિ વધુ થાય છે વ્યક્તિ સમાજને એક નવી દિશા આપે છે કે ભાઈ આ સાચું છે ને આ સારું છે પરંતુ આ એક ઉંમરને જોતા કદાચ પ્રશ્નો ઊભા રહેશે કે કેટલું એનું જે આ સંન્યાસ જીવન જે તરફ જઈ રહી છે યોગ અધ્યાત્મ તરફ જઈ રહી છે શું એ અંત સુધી ટકાવી રાખશે એ પ્રશ્ન ઉભો રહેશે જ્યોતિષભાઈ આપણી પાસે આવી રીતે યુથ ઘણા બધા આવતા હશે પણ એક એવા પણ આવતા હશે કે ના જે ડ્રગ્સના બંધાણી હશે અમુક એવા પણ આવતા હશે કે જે સોશિયલ મીડિયાના બંધાણી હશે અમુક એવા પણ આવતા હશે કે પેલું કહેવાય ને કે વો મુજે છોડ કે ચલી ગઈ એવા પણ આવતા હશે કેમ કે પેલું કહેવાય ને કે અત્યારે આ બધું બહુ વધારે પડતું જે જોવા મળતું હોય છે પણ આ બધી વચ્ચે આજે વાત સાચી છે પણ જ્યોતિભાઈ આ બધાની વચ્ચે આજે આપણે આધ્યાત્મિક પ્રવચનોની વાત કરીએ ચલો નો ડાઉટ ઘણું બધું શીખવા પણ મળે છે આમાંથી હું ના નથી પાડતો એક પોઝિટિવિટી આવતી હોય છે એક પેલું કેમ ભગવાનનું જે પ્રભુ શ્રીરામનું હોય કે પછી જે પછી કોઈ અન્ય પણ કોઈ જે કોઈ ભગવાનનું ઘણું બધું શીખવા વસ્તુ મળતું હોય છે હું ના નથી પાડતો પણ આજે આધ્યાત્મિક પ્રવચનોથી આ પ્રકારનું મન બદલાઈ જાય કે ઘરે ના મમ્મી પપ્પાને કહેવાનું ના કોઈ ક્લોઝ ફ્રેન્ડને કહેવાનું ના કોઈ બેસ્ટ ફ્રેન્ડને કહેવાનું પણ અચાનક જ આવી રીતે જતું રહેવાનું એ કઈ રીતે થઈ શકે છે આપના મત અનુસાર એટલે આમાં આમાં જેમ તમે યજ્ઞભય વાત વાત કરી કે જે અલગ અલગ પાસાઓ જે યુથના યુથના છે અને મુકેશભાઈ સાહેબે પણ વાત કરી હવે આજે યુથ જે છે ને એને સતત ફ્રીડમ અને આઝાદીની ઝંખના મગજમાં ચાલ્યા જ કરે છે અને એ છેલ્લા દશકથી આપણે જોઈ રહ્યા છીએ કે એ ફ્રીડમ મેળવવા માટે એ કોઈ પણ લિમિટ કે કોઈ પણ લેવલ કે કોઈ પણ સાધનનો ઉપયોગ કરે છે હવે એ સાધનો પોઝિટિવ અને નેગેટિવ બે ભાગમાં ડિવાઈડ થયેલા છે તમે બી જાણો છો નેગેટિવ એટલે વ્યસન પોઝિટિવ એટલે સ્પિરિચ્યુઆલિટી હવે જ્યારે કોઈ પણ વ્યક્તિ એ ભણેલી ગણેલી હોય કે ન હોય પણ યુવા અવસ્થામાં આવે અને બસ મુક્તિ મેળવવી છે સમાજના કોઈ બંધન જોઈતા નથી સમાજમાં કોઈ પણ જે પણ ચાલતી આવી ઘટના દુર્ઘટનાથી એને ઉપર આવવું છે કે કોઈ પણ સલાહ સૂચન કે કોઈ પણ જાતની વસ્તુમાં એને બંધાવવું નથી અને આવો કોઈ સ્પિરિચ્યુઅલ માર્ગ મળે કે જેમાં એને એવું થાય કે ના આ માર્ગને કારણે મને સંપૂર્ણ મુક્તિ મળશે મને પૂરી આઝાદી મળશે તો ત્યારે એ વાસ્તવિકતાથી દૂર થઈ જાય છે જેને ડિસોસિએશન કહેવામાં આવે છે ડિસોસિએશનમાં વ્યક્તિને પોતાના મનની વાસ્તવિકતા કે પોતાની પરિસ્થિતિથી આખી અલગ જ કાલ્પનિક દુનિયામાં વ્યક્તિ રાસતું જાય છે અને એવી કાલ્પનિક દુનિયા

ત્યારે વાસ્તવિકતાથી વ્યક્તિ દૂર જતું રહે છે અને ડિસોસિએટિવ ફ્યુગ નામની એક તકલીફ હોય છે કે લોંગ ડિસ્ટન્સ ટ્રાવેલ કરી નાખે ઇન્ફોર્મ ના કરે અને જેમ મુકેશભાઈએ વાત કીધી બિલકુલ સાચી વાત છે કે જ્યારે વાસ્તવિકતાનો અનુભવ થશે આજે જે નહીં વર્ષે પાંચ વર્ષે છ વર્ષે ત્યારે ખબર પડશે કે ખરેખર આ તો ક્યાં વસ્તુ છે હવે આ જોખમી વસ્તુ છે આ તો સારું છે કે સ્પિરિચુઅલિટી તરફ વળી ગયા બેન કોઈ જોખમી જગ્યાએ ગયા હોત તો શું થયું હોત વી આર નોટ નોઈંગ આપણને ખબર જ ના હોય એટલે યુથમાં ફ્રીડમની ઝંખના અને ફ્રીડમ મેળવવાની એટલી બધી તાલપ છે કે એ આવા બધા સાધનો તરફ વળી જાય છે અને મેં એમાં એ કોઈને ઇન્ફોર્મ કરવાનું માનતા નથી હોતા અરે સાહેબ તમે સ્પિરિચ્યુઅલિટી ની શું વાત કરો આજે તમે ગરબામાં રહેલા જે યુથ છે એ તમને તમારો એમનો મોબાઈલ બી અડવા નથી દેતા તો મન તરફ અડવાની તો વાત બહુ દૂર નહીં રહી કે શું વિચારે છે કે શું કહેવા માંગે છે એ તો બહુ દૂરની વાત થઈ તમને એક નિર્જીવ વસ્તુ પણ અડવા નથી દેતા એટલે યુથ શું વિચારે છે એ જો જાણવું હોય તો એમની સાથે સમય ફાળવો પડે એમના જેવા થવાની જરૂર નથી પણ એમના મનમાં શું ચાલે છે એમાં ધીરજથી જો માત્ર સાંભળીએ ને તો આવી વાતોને આપણે અટકાવી શકીએ ક્યાંક ને ક્યાંક બિલકુલ સાચી વાત છે અને અત્યારના સમયમાં ક્યાંક હવે એ બાબત અત્યારે તો જે જોવાની છે કે આ પ્રકારની પરિસ્થિતિ જે સામે આવી છે ચલો યુથ અત્યારે હાલ તો આગળ વધ્યું છે ના નહીં દરેક દરેક વસ્તુઓમાં સ્પિરિચ્યુઅલી પણ આગળ વધે છે એમાં કોઈ પણ ના નહીં પણ આ પ્રકારની પરિસ્થિતિ હર્ષભાઈ જ્યારે આપણે યુથની વાત કરીએ છીએ અત્યારે હાલ તમે હોવ કે હું હોઉં આપણે બધા પેલું કહેવા કે રોજ સવારથી સાંજ સુધી તમે રીલ જોતા હશો હું એ રીલ જોઉં છું જ્યોતિકભાઈએ જોતા હશે મુકેશભાઈ પણ જોતા હશે કોઈ શંકાને સ્થાન નહીં એમાં પણ આ જે પ્રમાણે આધ્યાત્મ તરફ અત્યારે તો જતું રહેવું પણ કહ્યા વગર તેને લઈને આપ શું કહેશો મુકેશ કે આપણે ખાલી આધ્યાત્મ લાઈક સ્પિરિચ્યુઆલિટી ઉપર નહીં બટ આ મુદ્દો મેજરલી આપણે બે છે એક કે પોતાના વ્યક્તિગત અધિકારો અને માતા પિતાની ચિંતા કારણ કે આમાં આ બે મુદ્દા સૌથી મોટા મોટા મુદ્દા છે અને ત્રીજી વસ્તુ છે કે એ વસ્તુ જાણવી કે અમારી જે યુવા વયના લોકો હોય છે એ પોતે એક જાણકાર અને એક સલામત નિર્ણય લઈ રહ્યા છે આ વસ્તુ લોકો જાણવા લાઈક પ્રયાસ નથી કરતા પછી માતા પિતા હોય કે કોઈ બી હોય એ લોકો કા વિશ્વાસ મૂકે તો પૂરેપૂરો મૂકી દે કા પછી એને માઇક્રો મેનેજ કરતા હોય છે છોકરાઓને અને આ બંને વસ્તુથી મને લાગે છે યુવાનો ઉપર બહુ ખરાબ અસર પડતી હોય છે જો એને છૂટા મૂકી દેવામાં આવે તો પછી એ ખોટા પગલા ભરી લે છે અને જો એને માઇક્રો મેનેજ કરવામાં આવે તો એ depress થઈને ખોટા પગલા ભરી લે છે તો મને લાગે છે આ બંને વચ્ચેનું એક સંતુલન બહુ જરૂરી છે અને જ્યારે આપણે જાણીએ કે આ જે થયું એના પહેલા પણ એ છોકરી જ્યારે જુનાગઢથી અમદાવાદ શિફ્ટ થઈ હતી ફિઝિયોથેરાપી માટે ભણવા માટે ત્યારે બી એ કદાચ એના મિત્રો કોઈ હતા નહીં ને જે પ્રમાણે એના માતા પિતા જાણ કરી છે કે એના કોઈ મિત્રો હતા નહીં ને મિત્રો રાખવા પણ પસંદ કરતી નહીં અને ખાલી એક જ વસ્તુ કરતી એ છે કે એ ભાડજ ના જે ઇસ્કોન ભાડજ મંદિર છે જે હરે કૃષ્ણ મંદિર ત્યાં જઈને હરમેશ તેનો ટાઈમ સ્પેન્ડ કરતી અને એક વાર જયારે તેના કોલેજમાં જયારે કોઈ સાધુ આયા હતા અને તેમણે જાણ કરી કે આવી રીતે ઋષિકેશમાં એક સેશન થઈ રહ્યું છે સ્પિરિચ્યુઆલિટી ઉપર આ થઈ રહ્યું છે ત્યારે એ ત્યાં જતી રહી છે તો મને લાગે છે કે આમાં ખાલી ને ખાલી એક યુવાન વિચારધારા પણ નહીં અને ખાલી આપણે એની મેન્ટાલીટી ઉપર ના કદાચ આ સમય ઉપર કોઈ એવા ભી હોય કે જે લોકો એને કોઈ ખોટા રાહ ઉપર લઈ ગયા હોય ત્યાં અને અત્યારે આપણે એવું લાગે છે કે સ્પિરિચ્યુઆલિટી ના રાહ ઉપર જે રહી છે બટ કંઈક ત્યાં જઈને કંઈક બીજું ખોટું થઈ રહ્યું હોય તે આપણે જાણ પણ નહીં રહે તો મને લાગે છે આપણે ખાલી એક સ્પિરિચ્યુઆલિટી ના બેસીસ ઉપર જયારે ડિસ્કસ કરી રહ્યા છીએ એની સિવાય અહીંયા બીજો વાઈડ સ્કોપ ઓપન છે કે જેની પોસિબિલિટીઝ હોઈ શકે છે ત્યાં જઈને તો મને લાગે છે એના પર પણ ડિસ્કસ કરવું જોઈએ અને મેજર વસ્તુ જે કહેવા ઇન્ડિયામાં આપણે એક ઓપન ડિસ્કશન માટે કોઈ પેરેન્ટ્સ અને છોકરાઓ વચ્ચે ઓપન ડિસ્કશન થતું જ નથી એ એ પછી આપણી સોશિયલ હોય કે કે કઈ રીતે મને વસ્તુ કહેવા આપણે જે પ્રમાણે બીજી કન્ટ્રીઝમાં થેરેપી કાઉન્સેલિંગ હોય છે એવું અત્યારે હું જો એવું કહીશ કે મારે થેરપીની જરૂર છે તો મને કહેશે કે આ ગાંડો થઈ ગયો છે આ આપણી મેન્ટાલિટી છે આ ઇન્ડિયાની મેન્ટાલિટી છે ને આપણી સોશિયલ આપણે સોશિયલ નોર્મ્સ છે કે

શાંતિથી કોઈ પણ જાતની અપેક્ષા વગર સેલ્ફલેસ કોણ સાંભળે છે તો કોઈ સાંભળતું નથી હવે જ્યારે મિત્રોમાં હોય તો મિત્રોના બી પોતપોતાની રીતે બધાનું હોય છે ઠીક છે મસ્તી મજાક કરીને છૂટા પડી ગયા પણ મનની વાત સાંભળવા માટે કોઈ છે નહીં અને જ્યારે આવા કોઈ સ્પિરિચ્યુઅલ રસ્તાઓ મળતા હોય છે ત્યાં વ્યક્તિને એવું થાય કે અહીંયાં તો કેવું સારી વસ્તુ છે મારે પોતાની જાતને વ્યક્ત કરવાની છે હું અહીંયા આઝાદી અનુભવું છું નથી કોઈ મારે કોઈ જવાબદારી નથી મારે કશું કઈ કામ કરવાનું નથી કોઈ ફરજ અને એ મુક્તિ એ પર્ટીક્યુલર અનકન્ડિશનલ સપોર્ટ ની એક ઈચ્છા માટે પણ આવા માર્ગે લોકો જતા હોય છે એટલે જેમ એમને કાઉન્સેલિંગ ની વાત કરીને હું તો કહું છું કાઉન્સિલિંગ તો સ્ટેટ ટુ માં આવે છે પહેલું તો ઘરની જ વાત આવે છે કે ભાઈ લેટ અસ સ્ટાર્ટ ધ અનકન્ડિશનલ ટોક એટ હોમ કે ભાઈ આપણે કોઈ પણ જાતની અપેક્ષા વગર આપણે બાળકોને સાંભળીએ શું છે શું નહીં જોઈએ અને અને કારણ કે ડિસિઝન ડિસિઝન જે છે ને એ આ લોકો આકસ્મિક લેતા હોય છે તો ડિસિઝનમાં જો તમે ભાગીદાર તમારે થવું હોય તો તમારે એના રીતે વિચારવું પડશે તો ખાસ કરીને પેરેન્ટ્સ છે રિલેટિવ્સ છે કે ઘરના લોકો છે એ એનું પ્રાથમિક એન્વાયરમેન્ટ છે પ્રાઇમરી એન્વાયરમેન્ટ અને એ ટેવો આપણે આખે આખો પરિવાર ક્યાંક

બધાને એ જાણવા કેટલો પગાર મળ્યો બરાબર મળી કયો કોર્સ કર્યો ખરેખર એને લાઈફમાં શું કરવું છે શું ઇન્ટરેસ્ટ છે શું જોઈએ અને આ સમયગાળો એટલે અઢાર થી પચીસ વર્ષનો સમયગાળો એવો છે કે જ્યાં મગજ વિકાસ એકદમ ફાસ્ટ થતો હોય અને એમાં સપોર્ટની મેક્સિમમ જરૂર છે ડિસિઝનની જરૂર પછી આવે છે પહેલા સપોર્ટની જરૂર આવે છે કરતા છે મુકેશભાઈ આ બાબત તો આપણ કહી દો જો છો ચલો આપણે અત્યાર સુધી બધી જ વાત કરી મુકેશભાઈ એક સવાલ એ પણ કે એક વચ્ચે બ્રેન વોશ ની ઘટના આવી હતી કે બ્રેન વોશ કરવામાં આવે છે એને આપ કહી દો જો છો આપણે જો સ્વામિનારાયણ સંપ્રદાય હોય કે બીજો કોઈ સંપ્રદાય હોય એની અંદર યંગસ્ટર્સ વધુ સાધુ બની રહ્યા છે તમે જુઓ જેને પ્રવચન કરતા આવડતું હોય તો ઉપરથી એવું કહેવામાં આવે છે કે ભાઈ તમે જે જિંદગી જીવો છો આપણે જોઈએ છીએ ગાડી મળે છે સારું જમવાનું મળે છે અને લોકોની આગળ એમને મંચ મળે છે અને પોતાની જો સારી સ્પીચ હોય તો એ પોતે એક માન સન્માન મેળવવાની એક એક માનસિકતા હોય છે તેના થકી તે સાધુ બનવા તરફ કે અધ્યાત્મ તરફ જતો હોય છે પરંતુ આ કેસની અંદર મને એવું લાગે છે કે આ યંગસ્ટર્સ માટે કોઈ ને કોઈ એ એક એવી ઘટના છે જે જવાબદાર છે અને આ માર્ગે દોરવા માટે આની અંદર શિક્ષણ પણ જવાબદાર છે અને સૌથી વધુ ઘરનું વાતાવરણ જવાબદાર છે તમે ઘરના વાતાવરણમાં જો તમારા માતા પિતા તમારા છોકરાનું ચરિત્ર ન સમજી શકે તો પડોસી કઈ રીતે સમજે તો સમાજ કઈ રીતે સમજે એટલે આના આટલા ચરિત્ર ઘડતર દરમિયાન આવી ઘટનાઓથી એ પ્રેરિત થઈ છે એની બે ત્રણ વાસ્તવિકતા હમણાં જોવા મળી કે ભાઈ એને ખાસ મિત્રો નતા એ એકલવાયુ જીવન જીવવા માંગતી હતી બરાબર એને કોઈ પ્રેમ સંબંધ એટલે એને એનું ડીએનએ એક પ્રકારનું એક અધ્યાત્મ વાળું કદાચ નિર્માણ થઈ શક્યું હોય પરંતુ વાસ્તવિકતા એ છે આજના શિક્ષણની કદાચ કોઈ સાંભળે તો જે એક થી દસ વર્ષ એક થી પંદર વર્ષની ઉંમર હોય છે બાળકોમાં એમાં ચરિત્ર જે ચરિત્ર નિર્માણ થઈ ગયું તમારો મુખ્ય પાયો બની ગયો છે એના ઉપરથી આખું જીવન નિર્માણ થતું હોય છે એના માટે અત્યારે દસ દસ ના યજ્ઞભાઈ આ એક વાત કેવા જેવી છે કે આજના શિક્ષણમાં ચરિત્ર ઘડતર માટે દસ ના શિક્ષકો કામ કરાવે ભણાવે છે એ તમારું શું ચરિત્ર ઘડતર કરશે

વસ્ત્રો જુઓ દેખાવ જુઓ મોલ ની અંદર સાથે વાત ન કરી શકે તો દરેક માતા પિતાએ સમજી લેવું જોઈએ કે ક્યાંક ને ક્યાંક બાળક મારાથી વિમુખ થઈ રહ્યો છે આની દિશા અલગ દિશામાં અલગ દિશામાં જઈ રહ્યો કોરોના પછી અધ્યાત્મા વધારો થયો છે

એટલે કે અત્યારે એમ પણ કહેવાયને કે ચલો આધ્યાત્મ હોય કે પછી અન્ય કોઈ પણ અત્યારે તો બાબત હોય કોઈ એક જણ એમ કહેવાયને કે કોઈ એક એવું વ્યક્તિ હોવું જોઈએ કે જે પ્રોપર વે ઉપર વ્યક્તિને લઈ જવા વાળો હોવો જોઈએ ત્રીસઠ સેકન્ડમાં ખાલી કહેજો મુકેશભાઈ સૌપ્રથમ તમારા વ્યક્તિમાં ગુરુ હોવો જોઈએ ગુરુ એવો હોવો જોઈએ જે તમને તમારા જીવનની દિશા બતાવી શકે જન્મમાં માતા ગુરુ હોય છે આ ત્રણ ને વ્યક્તિ જો ગુરુ માને તો એ સાચી દિશા તરફ વળતો હોય છે આજે આપણે લોકો સોશિયલ મીડિયા ને વોટ્સઅપ યુનિવર્સિટી ને ગુરુ માનીએ છે એટલે આપણે ભટકાવ ની ઓર જઈ રહ્યા છીએ વોટ્સઅપ યુનિવર્સિટી કરતા વિષયને અનુસરીને જો અભ્યાસ કરવામાં આવે તો કદાચ આપણી એક દિશા નક્કી થઈ શકે અત્યારે કોઈ ક્યાંક શીખવાડવા જતું હોય તો એમ કે ભાઈ મન ના શીખવાડતો મન બધું આવડે છે એમ એવી પણ ક્યાંક પરિસ્થિતિ જોવા મળતી હોય છે હર્ષ ભાઈ આ વસ્તુને આપ કઈ રીતે જોવો છો કે આપણે દરેક વસ્તુમાં જ ને એક બેસ્ટ ફ્રેન્ડ હોય છે એ પછી મમ્મી પપ્પા પણ હોય છે ભાઈ પણ હોય છે બેન પણ હોય છે અને આપણે લાઈફમાં એક એવો ફ્રેન્ડ હોય છે કે જેને આપણે બધું શેર કરતા આવીએ રોજ બરોજ કે યાર આજે આમ થયું આજે આમ થયું હું ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડની નથી વાત કરું એક ફ્રેન્ડ હોય છે કે આપણે બધું શેર કરતા આવીએ પણ આ બધી વસ્તુઓ ક્યાંક શેર નથી થતી તો અમુક વાર એવી પણ પરિસ્થિતિ થાય છે કે મા બાપને ક્યાંક ભોગવવાનો વારો આવે છે શું કહેશો સો ટકા હું માનીશ કે મા બાપને ભોગવવાનો વારો ત્યારે જ આવે છે જ્યારે એમણે એવું શીખવાડ્યું હોય છે કારણ કે માનીશ કે બધી વસ્તુઓ મા બાપ ચાલુ થાય છે જો મને મારા મા બાપ સંસ્કાર ના આપ્યા તો હું ખોટા માર્ગે જા જો મને મારા મા બાપે રોક્યો ના હોત તો હું ખોટા માર્ગે જાત જો મને મારા મા બાપે પહેલી વાર મને કઈ ખોટું કરતા થાપટ ના માર્યો હોત તો હું ખોટા માર્ગે જાત એટલે મા બાપ જયારે આઝાદી આપે છે કે મા બાપ જયારે એટલો સ્ટ્રેન્થ મુકે છે બંને ટાઈમ ઉપર છોકરો અને યુવાનો પોતે ભૂલ કરી રહ્યા છે કેમ કે પહેલેથી જયારે છોકરાઓ કોલેજમાં જાય છે ત્યારે તેને એકદમ આઝાદી આપવામાં આવે છે અને ત્યાં સુધી એ સ્કૂલમાં હોય છે એટલે એને એકદમ કેપ્ટિવેશનમાં રાખવામાં આવે છે જ્યારે આઝાદી જોવે છે ત્યારે એને ખબર નથી હોતી કે શું કરવું શું નહીં કરવું અને ત્યારે એનો ફ્રેન્ડ હોય કે પછી એના જો એકાદ વર્ષ સિનિયર હોય એની જઈને પૂછે છે કોઈ પણ માણસ અત્યારે એવું થઈ ગયું છે આપણે ઇન્ડિયન સોસાયટી નોર્મમાં કે મારે કઈ મને શું થઈ રહ્યું છે વોટ આઈ ફીલ કોઈને જાણવું નથી મારા મા બાપને પણ બોલવા જઈશ એક્ઝામ્પલ

સો ટકા ખબર પડી જાય છે પણ આ વાત છે જયારે કમ્યુનિકેશન હોવું જોઈએ આપડા અહિયાં કમ્યુનિકેશન જ નથી એક હેરાનકી સેટ કરી દેવામાં આવી છે કે તમે મા બાપ ને પૂછી ના શકો તમે પ્રશ્ન ના કરી શકો કે આ શું છે કેમ છે પાંચ હજાર મિત્રો બે મિત્ર પણ હોય એની પાસે પાંચ બી નહી હું કહું છું પાંચ ભી નહી હોય એની પાસે કે અત્યારે જે મેન્ટાલીટી કોવિડ પછી થઈ ગઈ છે કે મારે સોશિયલ મીડિયામાં ગ્રો કરવું ઇન્ફ્લુએન્સર નો જે ટ્રેન્ડ આવ્યો છે મને લાગે છે યુવાનો

ઓકે 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 જ્યોતિભાઈ લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન આ સોશિયલ મીડિયા સોશિયલ મીડિયામાં ક્યાંક દરેક લોકોને પૂછવા જાય છે સોશિયલ મીડિયા ઉપર દરેક વસ્તુ પેલું કહે ને કે મૂકવામાં આવતું હોય છે કે ભાઈ આજે મને આમ થયું સોશિયલ મીડિયામાં આજે મને આમ થયું આમ થયું આમ થયું પણ ઘરે મા બાપ જોડે વાત નહીં કરે કે ના ફ્રેન્ડ જોડે વાત નહીં કરે શું કહેજો છેલ્લે ત્રીસ સેકન્ડ ખાલી સી આજે કેવું છે કે સોશિયલ મીડિયા ને માણસ ચલાવતો નથી સોશિયલ મીડિયા માણસને ચલાવે છે એવું છે એટલે જો આ સાયકલ બ્રેક કરવી હોય ને તો આપણે પોતાના કંટ્રોલ પોતાના હાથમાં લેવા પડશે અને મા બાપ સાથે ભાઈ વાત તો કરવી પડશે એનો તો કોઈ રસ્તો નથી કોઈ વિકલ્પ નથી એમ જ કે ના અત્યારે બધું જે સોશિયલ મીડિયા ઉપર અત્યારે તો જે પેલું કહે ને કે તમે મૂકો એના કરતાં ઘરે મા બાપને અત્યારે હાલ તો વાત કરવી બહુ જરૂરી છે જો મા બાપ સાથે અત્યારે તો જે યોગ્ય વાત કરશો જે આ ઘટના સામે આવી છે જે છોકરી ક્યાંક અત્યારે તો કયા વગર ક્યાંક જતી રહી એને શોધવા માટે એબીઆર સ્કોપર્સ કરવામાં આવી અને ત્યારબાદ પણ છોકરીએ પરત નહીં આવું એટલા માટે તરાલ તો કોઈ પણ ઘટના હોય યુથને ખાલી એક જ એક જ બાબત હું તરાલ કહેવા માંગીશ દરેક વસ્તુ સોશિયલ મીડિયા ઉપર ના મૂકો ઘરે વાત કરવી એકવાર બહુ જરૂરી છે વાત કરશો તો ક્યાંક તેનું સોલ્યુશન પણ આવશે અને એમ કહેવાય ને અમુક વાર કોમ્યુનિકેશન ગેપ હોય છે કે જેના કારણે ઘણી બધી મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ પણ થતી હોય છે એટલા માટે વાત કરવી બહુ જરૂરી છે અને યોગ્ય વાત કરવી બહુ જરૂરી છે તો તેની સાથે જ મુકેશભાઈ જ્યોતિબેન હર્ષભાઈ આપ ત્રણ આભાર સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના તો પણ કાર્યક્રમ જ આપશો નમસ્કાર